નમસ્તે વિદ્યાર્થી મિત્રો હું ચેતના પુરોહિત વિદ્યારાજ ગ્લોબલ સ્કૂલ વતી આપનું હાર્દિક સ્વાગત કરું છું ધોરણ છ પા વિષય સંસ્કૃત પાઠ છ સપ્ત આ એટલે કે સાત વારો તો આજે આપણે સાત વારોને ગુજરાતી તથા સંસ્કૃતમાં સમજીશું તો ચાલો આપણે પાઠને પેલા વારના નામોને સંસ્કૃત તથા ગુજરાતીમાં સમજીએ રવિ વાસર રવિ વાર સોમ વાસર સોમ વાર મંગળ વાસર મંગળ વાર બુધ વાસર બુધ વાર ગુરુ વાસર ગુરુવાર શુક્ર વાસર શુક્રવાર શનિવાસર શનિવાર આપણે સાત વારના નામો આપણે સંસ્કૃત તથા ગુજરાતીમાં સમજ્યા તો ચાલો આપણે કોને ગઈ કાલે કયો વાર હતો આજે કયો વાર છે અને કાલે કયો વાર હશે તે આપણે સમજીશું તો ચાલો આપણે પાઠને સમજીએ કહ રહ કયો વાર છે અધ્યહ મંગળવાર સ આજે મંગળવાર છે સ્વ બુધ વાસર આવતીકાલે બુધવાર છે હમ વાસર ગઈ કાલે કયો વાર હતો તો ગઈ કાલે સોમવાર હતો લિતું તો ચાલો આપણે આજે લખીશું વાર શુક્રવાર છે યહ વાસર ગઈ કાલે ગુરુવાર હતો સ્વ શનિ વાસર કાલે શનિવાર હશે અધ્ય રવિવાસર આજે રવિવાર છે સ્વ સોમવાસર કાલે સોમવાર હશે અહ શનિવાસર આવતી ગઈ કાલે શનિવાર હતો તો વિદ્યાર્થી મિત્રો આપણે વારને આવતીકાલ ગઈકાલ અને આજનો વાર કેમ છે તે ક્રમમાં ગોઠવીને શીખી ગયા હવે આપણે તે નીચે પંક્તિ આપેલ છે તેનું આપણે ગાન કરીશું તેમાં તે વારનો એટલે કે આખા અઠવાડિયાનો કયા વાર છે અને કેટલા વાર આવે છે તે આપણે કહ્યું છે એટલે કે તેમાં વારના પરિવારને બતાવ્યો છે પ્રથમો વાર સોમ વાસર તત મંગળ વાસર પહેલો વાર સોમવાર છે તેના પછીનો મંગળવાર છે બુધવારસ ગુરુવારસ તતુક્રહ બુધવાર છે પછી ગુરુવાર છે અને પછી શુક્રવાર છે શનિવાસર ચ રવિવાસર ચારાણા પરિવાર એટલે કે શનિવાર પછી રવિવાર છે આમ વારનો પરિવાર છે જેમાં શું કહ્યું છે તો તેમાં એમ કહ્યું છે કે સાત વારનો જે અઠવાડિયું છે તે વારોનો પરિવાર છે સમજી ગયા ને આપણે વાર વિશે તો વાર છે તે આપણા માટે મહત્વનો વાત છે કેમ કે આપણે વાર જાણવા માટે સંસ્કૃત ભાષામાં વારના નામ અને ગુજરી ગુજરાતીમાં વારના નામ સમજીશું તો જ આપણને ખબર પડશે કે કયા વારે શું બને છે તેમાં એક કોષ્ટક આપેલું છે તે કોષ્ટકને પણ આપણે સમજીશું તેમાં ત્રણ વિભાગ પાડવામાં આવ્યા છે અહ એટલે કે ગઈકાલે અધ્ય એટલે કે આજે સ્વ એટલે કે આવતીકાલે તો પહેલાં આપણે અહ એટલે કે ગઈકાલના વારની વાત કરીશું તો ગઈકાલે રવિવાર હતો રવિવાસહ એટલે કે ગઈકાલે રવિવાર હતો એટલે કે આજે સોમવાર છે સ્વહ મંગળ વાસ એટલે કે કાલે મંગળવાર હશે હવે સ્વહ બુધ વાસર એટલે કે ગઈ કાલે બુધવાર હતો

તો આપણે સમજી ગયા ને કયા વારે કયો વાર છે એનો આગળનો અને પાછળનો વાર પણ સમજી ગયા તો વિદ્યાર્થી મિત્રો હવે વાર પૂછવામાં આવે તો તમે મને જવાબ આપશો ને કે કાલે કયો વાર હતો આજે કયો વાર છે અને કાલે કયો વાર હશે તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો હવે પછીના વિડીયોમાં આપણે આગળનો પાઠ સમજીશું તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો